आज ना प्रसंगे चिलोड़ा निवासी परम पूज्य ब्रह्मनिष्ठ एवा बाबूराम जी महाराज पर उपस्थित छे, तेओनो पण आपणे रसपान करिए। पूज्य बाबूराम जी महाराज चिलोड़ा निवासी। बोलो सदगुरु। आजना आ पावन पवित्र प्रसंग में हम तो डायरम दर पहली तारीख या मेहमान चलाई जैसे काले लगभग फोन आयो कि महाराज बपोर नु राख्यू से हारू। हम तो मीटिंग नतुम कीधु हारू कहवाय એટલે બધા આનંદ કરવા બધા ભેગા થયા, અરસપરસ એકબીજાના દર્શન થયો। પરમ પૂજ્ય દયારામ મહારાજ ને મારા જય ગુરુ મહારાજ બધાનો નામ નહીં કહેતું, અહીંયા વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ મહાપુરુષોને મારા કોટી કોટી વંદન, સભામાં બધાને કોટી કોટી વંદન। હું ના ત્રણ સ્તર છે, જાગ્રત અવસ્થા, સપના અવસ્થા, નિંદ્રા અવસ્થા। હમણાં બેન ભજન ગાયો, આપણે બેન નું નામ હંસાબેન હમણાં ભજન ગાયો અને રાતે એમને સપનું આવ્યું કે હું તો બોબડી થઈ ગઈ। હંસાબેન ને અત્યારે ભજન ગાયો અને રાતે સપનું આવ્યું કે હું તો બોબડી થઈ ગઈ। હવે પેલી જે બોબડી થઈ ગઈ એ સાચું છે કે અત્યારે હાલમાં જે ભજન ગાયું છે એ સાચું છે? એક છોકરો બેઠો હતો, એ નાચતો કૂદતો હતો, રાતે સપનું આવ્યું કે હું અપંગ થઈ ગઈ અને સપનામાં આવું છું। જાગ્રત મેં રમતો કૂદતો હતો અને સપનામાં સપના મીન થઈ ગયું, કૂદો વિકલાંગ થઈ ગયો, મારા હાથ પર જતા રહ્યા અને નિંદ્રામાં કશું ખબર પડે નહીં, હું ભગત છું, હું ગુરુ છું, કશું ખબર પડે નહીં, હું નિરોધ નો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ કશું ખબર ના પડે। જનક ના આઉટ થયું તું કે હું ભિખારી છું, એ હાચું છે કે હું રાજા જનક છું, એ હાચું છે। મારું કહેવાનું મતલબ કે અત્યારે ગાયો, અત્યારે ગાવામાં આવી જાગ્રત અવસ્થા એ હાચી છે કે રાતે સપનામાં આવી એ જાગ્રત સપ્ન અવસ્થા હાચી છે? આત્મારામ મહારાજ બોલ્યા એ જાગ્રત અવસ્થા, જાગ્રત અવસ્થામાં બધું થઈ ગયું છે અને જાગ્રત અવસ્થાના મેં હાચી મોની લીધી છે, મારી અવસ્થા મોની લીધી છે। જનકને કહેતી કે ભીખ માંગતો તો એ ખોટો, કારણ કે તું સપનામાં તો તને પેલું મદદ કરવો જોઈએ ને, ખજાનો તો રાજાનો ભરેલો, મદદ કરવો જોઈએ ને, તો ક્યાંથી મદદ કરે? પણ મદદ કરી શક્યો નહીં। અષ્ટાવક્ર મહારાજે કીધું કે તારી આ અવસ્થા ખોટી ભિખારીની અને તારી આ જાગ્રત અવસ્થા ખોટી, આ બે સત્તાથી ત્રીજી સત્તા કોઈ ઉપર છે અને એ સત્તા એ ચૈતન્યની સત્તા સદગુરુ મહારાજે આપણને લક્ષ્મ આપી છે અને એને નોમ કીધું છે અને ચૈતન્યની જે લક્ષણા આપી છે એ લક્ષણા જો બરાબર ના રહ્યા મહારાજ તો આખી જિંદગી જતી રહે તો એનો મેર પડે નહીં। પેલા તો આપણે ખબર જ નહીં કે આપણે ભજનમાં શું કોમ થઈ ગયા છે, સત્સંગમાં શું કોમ થઈ ગયા છે, જપ તપ વ્રત સ્મરણ ધ્યાન આ બધું શણા માટે કરીએ, આ જ ખબર નહીં અને આ ખબર ના પડે તો સુધી કોઈ વસ્તુ તમારે કરો છો એની આપણને ખબર તો હોવી જોઈએ કે હું શેના માટે કરું છું। આ તો પેલાના જમાનામાં
पहाड़ों में एक व्यापारी होयो पहाड़ों में वच्ची आ गोम थी बीजा गोम व्यापार करवा जाए वच्चे होकरो रस्तो एक ज मानस नहीं हतो अने प्यालावी बैंको बैंको नथी रोकड़ो नोनो एटले रोकड़ा रुपया नो पेलो बस्को ठेलो लई अने आ गोम थी पेला गोम जाए એટલે પેલા બાજુથી જ પહાડો વચ્ચે એવો રસ્તો પેલી બાજુથી આવો ને એટલે પેલો બૂમ મારે એ ભારે તો હું આવું છું પેલો નેકી જાય ભાઈ બીજો માણસ આવો હવે રૂપિયાનો ભરેલો રોકડા રૂપિયાનો ભરેલો ઠેલો એ જમાનામાં લઈને અંદર જતો હોય છે અને એ જગ્યાએ કડકાઈ ગયા મહી ગઈ ફોકડા રસ્તામાં હવે હોકડા રસ્તામાં પેલું અડકાઈ ગયા બેહી ગયું ફટાક લઈ અને પેલાને ખબર પડી કે શિયાળ હોનું આવે તો મને કઈ છે વણિયાના મનમાં એટલે એના જોડે જે રૂપિયા ભરેલો ઠેલો તો માર્યો પેલા એને શિયાળને ઠેલો ફાટી ગયો રૂપિયા પડી ગયા પેલાને ખબર પડી કે શિયાળ મને કઈડી દે છે એટલે કોણ પકડી ના ઉપર બેહી ગયું હું આણ્યો હવે પેલું બાજુથી બીજો માણસ આવ્યો ફોકડો રસ્તો જવાનો રસ્તો નહીં અને રૂપિયાનો ડગાવો જોયો એટલે પેલાએ કીધું કે બાપજી વાત શું છે તાકે આ શિયાળ છે ને એ રૂપિયા વાકે છે રૂપિયા પેલાએ બુદ્ધિ ચડાઈ કોને કેમનું પકડાઈ દેવું પેલાએ બુદ્ધિ ચડાઈ કોને કેમનું પકડાઈ દેવું આપણને પકડાઈ દેશે જય ગુરુ મહારાજ પણ પકડવા આપણે મૂઠા છીએ કોઈ પકડાઈ દે પણ એ રીતે પકડવાથી આપણે જોણવાનું છે મોણવાનું નથી આપણી કમજોરી એ છે કે આપણે મોની લઈએ છીએ આપણી કમજોરી શું છે આપણે મોની લઈએ છીએ આપણે જોણવાનું છે એટલે પછી પેલો વણિયો પેલો ભાઈ કે વણિયા કે ભાઈ શું થયું આ બધું તકે આ શિયાળ છે ને એ રૂપિયા નકરા વાકે છે બોલ તારો રૂપિયા જોઈએ છે તકે પેલો વિચાર કરવાનો હતો કે સારું રૂપિયા વાગે છે તો મારે પણ કે જો એક ફોન કર મેં આ ફોન પકડી રાખ્યા છે તો હું તું ઠેલામ પર દે બધા પૈસા પેલા વાણિયા કે વાણિયો પેલા કે એટલે પેલા એ તો આખા ઠેલામ ભર્યા અને કે એક ફોન કર ઠેલો ભરીને તો આગો મૂકી દે અને પછી કીધું કઈ ઉપર આવી જા બે કોન તું પકડી ઉપર બે જા એટલે પેલો બે કોન પકડી ઉપર બે આવી ગયો પેલો ઠેલો હોય એમ આપણને કોઈ જો કોન પકડાઈ દે ના ચાલે આપણા વાત નું જોણવાની કોઈ વાત મોનવાની નથી એ હું ને ઓળખવાનું છે પણ કયો હું જાગૃત નું નહીં સપનાનું નહીં ચાર અવસ્થાથી પર જે હું છે એને આપણે જાણવાનું છે અને એ જો જાણે જાણે ગુરુ મહારાજ ને જાણે જાણે આપણે તમિલ અમે બધાએ શબ્દો દ્વારા સ્વાન દ્વારા એને જોડે છે અને એ એ જો હોય સમજણ ભરી હોય શરીર ભાવમાં ના જીતતા હોય તો રાજદેશ ક્યારે ના થાય મહેન્દ્રભાઈ રાજદેશ ક્યારે થાય છે કે તમે તમારા નેતા સ્તર ઉપર આવી જાવ છો તમારા સ્તર ઉપર નેતાઓ છે એટલે રાજદેશ થાય છે જુદો થાય છે બીજો સમજો છો રૂપ નથી છતાં રૂપ દેખાય છે જગત નથી છતાં જગત દેખાય છે ભલે ના કહેતા હોય તો જ તમે વિરોધાભાસ બોલો ને વિરોધાભાસ ક્યારે પણ ના બોલાય સંતોની કરુણા છે હમણાં પેલા મહેન્દ્રભાઈ ભજન ગાતા હતા હંસા નેણા ઠરે ને નાભી હશે જેના દર્શન થી દુઃખ દૂર થાય દુર્લભ એવા સંત છે ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ આવા સંત છે મથુરાની જેલમાં બધાને ખબર છે કે કૃષ્ણનો જન્મ ચોથ હતો અને અમારો જન્મ ચોથ હતો અમારો જન્મ ક્યાં થયો છે એ મને ખબર છે કૃષ્ણનો જન્મ જેલમાં થયો છે અને અમારો જન્મ જેલમાં જ થયો છે કૃષ્ણને જેલમાંથી બાર વાર કાળા કોણ આવ્યું હતું વાસુદેવ કઈ જેલ તમારી કલ્પનાઓની માન્યતાઓની ભ્રાંતિઓની જેલમાંથી તમને સદગુરુ મહારાજ વાસુદેવ એટલે સદગુરુ મહારાજ એ તમને બહાર કાઢે અને ટોપલામાં માથે મૂકી અને સાહેબ પાણી આટલું આટલું હોય એ પોતે ડૂબી જાય એ પોતે
डूबी जाए पर तमना माथा ऊपर राखा, ये पोते डूबी जाए पर तमना माथा ऊपर राखा है ना शायद एक 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 ये दृष्टांत है, एक जबरदस्त जबरदस्त अंदर मरम भरेला है कि पर कृष्ण के स्त्रियों ना का वस्त्र हरण करते थे, मौखण चोरते थे तो वस्तु जुदी वस्तु से पण के वस्त्र हरण करते थे। अबे कोई उनका हारो भगवान थे ना आऊ करते थे पर यानी कृपा था, यानी कृपा था तो ये आप तुम्हारा शरीर रूपी जो वस्त्र है ना ये साहेब हरण कर लीजिए और तुम्हारा स्वरूप तुम्हारी आगे प्रकट कर लीजिए। એટલે સ્વરૂપમાં કશું કરવાનું નથી, તમારા અંદર જે તમારું નિસ્વરૂપ ગુરુ મહારાજે સમજાવ્યું એનાથી કોઈ માઇકે લાલ વધારે સમજાવી શકે એમ નથી। કોઈ ગમે તે કહેતું હોય પણ આ તો તમે પોપટો હોય ને દરિયાની અંદર લગી ફૂલો હોય એટલે વાહ ભરી ગયો એટલે થોડું એમ લાગે કે હું દરિયાથી મોટો છું થોડી વાર માટે, પણ એને ખબર નહીં કે વાર રાખશે એટલે ફૂટી જશે। એટલે જો કૃષ્ણ ભગવાન જોડી અર્જુન અને દુર્યોધન બે જણા જયા કૃષ્ણ ભગવાન ઊંઘી રહેતા, કૃષ્ણ ભગવાન ઊંઘી રહેતા અને બે જણા જયા, એક જણો પગે ઉભો રહ્યો એક જણો માથા ઉભો રહ્યો, આમાં કૃષ્ણ ભગવાને બધા દુર્યોધન ને જોયું અને બેને પૂછ્યું તમે આવ્યા છો તાકે અમારા કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થવાનું છે ને અમે તમારો સહકાર લેવા આવવાના છે। કૃષ્ણ ભગવાન કે હું કશું કરવાનું નહીં, એક બાજુ મારું સૈન્ય છે અને એક બાજુ હું છું। એટલે દુર્યોધન ને કે બોલ પહેલો ચાન્સ તારો તું માગી લે, કે મને તો સૈન્ય આપી દો, એ દારો નક્કી થઈ ગયું તો કોની જીત થશે, એ દારો નક્કી થઈ ગયું ઘેર આવ્યો દુર્યોધન ને શકુન ને ખબર પડી કે ચોક્કસ આપણી પોતાની જીત થાય એટલે એને સરકપટ કર્યું, એને શું કર્યું સરકપટ, શલ્ય રાજા એમના મોમાં થતા હતા પાંડવો ને અને પોત દિવસના પ્રવાસી નીકળેલા તો થઈ નીકળેલા આ બધા તો આપ વાર્તા જોણો છો, છતાં એનું લક્ષ્ય શું છે એ કહેવા માંગુ છું, એ પોતે તેના પોત દાડા પ્રવાસે નીકળેલા તોથી નીકળતા હતા શૈલ્ય મામાને કીધું કયો જતા 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 બધી એવી સગવડો દુર્યોધને ગોઠવી અને પછી પંડવોનો જો પડાવો તો ત્યાં તો દુર્યોધન પાછા પાછા જો કે મામા કોઈ તકલીફ તો નહીં પડી કે ના, તો તને કે તમે યુદ્ધમાં ભાગ લેવાનો છો તો કે હા, તો કે તમે કેના પક્ષમાં રહેવાના છો કે હું પોતાના પ્રવાસી નીકળ્યો અને રસ્તાને જેને સગવડ કરીએ છીએ એના પક્ષમાં હું રહેવાનો છું, એનામાં નકોંડો એ બધી સગવડ કરીએ છીએ એટલે કે આ બધી સગવડ અમે કરી હતી અને પછી છેલ્લે રાજા રોવા મળે કે આવું મારાથી ચો બોલાઈ ગયું, કૃષ્ણ જોડી રોતા રોતા જ્યાં અને કીધું કૃષ્ણ જોડી રોતા રોતા જ્યાં અને કીધું કે મારાથી ભૂલથી આવું બોલાઈ ગયું અને મારા એમના પક્ષમાં જવાનું મને બહુ દુઃખ થાય છે, મારા ભણિયાને મૂકી અને હું પેલા પક્ષમાં જાય, પછી કીધું વાતો નહીં તમે વચન આપી દીધું તો પણ જ્યારે તમે કરણનો રથ આપો સેલો રાજા નથી, જ્યારે તમે કરણના રથ આપો ને ત્યારે તમારે એક જ વસ્તુ કહેવાનું કે જીતો પાંડવોની કની જીતો કની થશે, આ મનુષ્ય જન્મ દુર્લભ એટલે કીધું છે કે તમને કોણ આપે છે કોણ આપે છે, એક ઇન્દ્રિય વાળાને કોણ નહીં, બે ઇન્દ્રિય વાળાને કોણ નહીં, ત્રણ ઇન્દ્રિય વાળાને કોણ નથી, ચાર ઇન્દ્રિય વાળાને કોણ નહીં આપ્યા, અને ભગવાને તમને મનુષ્ય જન્મ દુર્લભ એટલે કીધું છે કે તમે કોણ તમને કોણ આપ્યા છે આ કોણ થી વભરી અને તમે પરમાત્માના માર્ગે પણ જઈ શકો છો અને આ કોણ થી વભરી અને તમે સંસારના માર્ગે પણ જઈ શકો છો, ચંદ્રમાં સ્થિર પાણી હોય સ્થિર એ પાણીની અંદર જયારે પડતો હોય ત્યારે એકદમ ક્લીન દેખાતો હોય, ચંદ્રમાં
ये पानी नी अंदर जरा पड़तो होय तारे एकदम क्लीन देखाय, पण जो एक नानी सरकी काकरी पण जो पानी नी अंदर पड़ी जाए तो ये चंद्रमा ना टुकड़े टुकड़ा थई जाय। एम तमारा जीवन नी अंदर एक दुर्गुण जो एवो अंदर पड़ी जाए तो तमारा स्वरूप थी तमे वेगळा जता रहो। चंद्रमा ने कोई लेवा देवा नहीं, आ तुम्हारी अवस्थाओं में बनी रही सर, प्रकृति में बनी रही सर, तुम्हारा में कशु बनतु, तुम्हारे अंदर कशु बनतु नहीं। आ तो पेला वहाणानी रमत वालू, चलो एक एक राजा नो पुत्र ने एक संत नो पुत्र ख्याल हो तो राजा एक राजा नो बेल काटनो ने अंदर एक कूतरो लाया राजा नो अने दह लाडवा मिल्या। चलो कूतरो लाडवा मुकेला पण इना जोई को हो आटला बधा कूतरा इनु स्वरूप जोड़ी जोई अने भसी 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 मरी गयो। पण पेला लाडवाए अने खाधा आखी रात पछ्यो अने एक संत नो कूतरो लावामां आव्यो। ये संत ने स्वरूप एक एक कूतरा ना स्वरूप नु भवन करायु थे, પોતાના નિજનું ભવન કરાવ્યું હતું એટલે એ કૂતરાને લઈ ગયા। હવે એ કૂતરાને લઈ જઈ અને એ કાચના મેળમાં રાખ્યો, એ કૂતરાને ખબર હતી આરામથી દહ લાડવા ખાઈ ગયો કૂત, કારણ કે સંતનો કૂતરો હતો એને ખબર હતી કે આ તો મારું સ્વરૂપ છે। એમ જેને પોતાના સ્વરૂપની ખબર નથી એને રાગ દેશ અહંકાર આ બધું ઉભું થવાનું, તમારે શરીર જ નહીં મહારાજ, કયો રાગ દેશ થાય? આટલું કહી મારી વાણી વિરામ આપો, બોલો સદગુરુ।